ફતેપુરા નગરમાં એક ઘાસ ભરેલી ટ્રકમાં લાગી આગ. ડ્રાઈવરની બહાદુરી અને સમય સૂચકતાને કારણે મોટી જાનહાની ટળી. ફતેપુરા નગરના ચાલોદ રોડ નાકા વિસ્તારમાં મોડી રાત્રે એક ઘાસ ભરેલી ટ્રકમાં વીજળીના તાર સાથે ઘાસ અડી જવાથી શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જો કે ડ્રાઈવરની સમય સૂચકતા અને બહાદુરીના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રકને ઘુગસ રોડ પર થઈને છાલોડ નદીના પટમાં આવેલા વેરામાં ઉતારી દીધી હતી. ગ્રામજનોની ટ્રકમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનો છાલોડ નદી ખાતે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસમાં લાગી ગયા હતા. તેમજ ચાલોદ નગરપાલિકાનો અગ્નિશામક દળનો ફાયર ફાઈટર બોલાવીને આગ બુઝાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ફતેપુરા નગરના ગ્રામજનો અને ચાલોદ અગ્નિશામક દળના ફાયરમેનના ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રાત્રે ઇલોલ તરફથી એક ઘાસ ભરીને ટ્રક ફતેપુરા તાલુકાના જલાય ગામ તરફ જઈ રહી હતી. તે સમયે ફતેપુરા ગામ આવતા ફતેપુરા વિસ્તારમાં થઈને ટ્રક ચાલોદ રોડ વિસ્તાર સુધી આવી પહોંચી હતી. ચાલોદ રોડ વિસ્તારમાં આવેલા વીજળીના તારા જોડે ઘાસને સંપર્ક થતાં શોર્ટ સર્કિટના કારણે ટ્રકનું ઘાસ ભડભડ બરવા લાગ્યું હતું. ઘાસમાં આગ લાગી હોવાની ડ્રાઈવરને જાણ થતાં ડ્રાઈવરે સમય સૂચકતા અને બહાદુરી દાખવીને ઘુગસ રોડ પર થઈને છાલોડ નદીના પટમાં આવેલ વેરામાં ટ્રકને ઉતારી દીધી હતી. ગ્રામ આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. પુનઃ
અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990903।